आम क्या तुझे लपाता छुपाता संताता मैं रह सकती ज्या सुधी रत्नाबाईना लग्न ना था त्या सुधी अथवा ज्या सुधी तू मला भगाडी ने घर नहीं मानतो त्या सुधी हूँ कई कहू नहीं कि रावण नी जेम तारू हरण करी जाऊ हूँ तो राम नी जेम भर्या स्वयंवर माथी तने लई जाय पछी भले मारे शिव धनुष ने बदले मफत यानी कमर तोड़वी पड़े एना हाथ पग तोड़वा पड़े पण लुड़ी न तोड़ती अरे आ दलड़ा पशु तू बीती रही थी शांति कहू तू तो आ ताकलू कह गो पर मर्यादा मने मारी नाखी थी मने तरा प्रेमी बाखरी ने जब पलारी नाखी थी वो भिंजाई गेला थागड़ा ने वो तेंजी हो थी आज हूँ तने हनुमान ने जब भयो फाड़ी संधुई बतारू आज को हुरम ने છુટકારો અપાવો જમીન માં દાટવા પડે 11 દિવસ સંતાન માં બેસવું પડે અજંપા જાપ જપવા પડે પછી ભૂતડા કોઈ બી કોઈને હેરાન ન કરે 11 દિવસ અને એ મહાન માં મકાન માં 11 દિવસ અને 11 દિવસ સુધી મરનાર ના કોઈ સગાએ મારી સાથે મથાણ માં બેસવું પડશે હું જયારે ભૂતળાઓ ને બોલાવું ત્યારે એને સમજાવવા માટે પણ મહારાજ મારી મરનાર માં મને કહેતી ગઈ છે કે આવી ક્રિયાઓ માં પડતો નહીં મફતિયા એ મારા સન્નાર સાસુજી તમે તો મારી કરતા મોટા છો જો તમે એને સમજાવશો ને તો મારું કામ જટ થઈ જાય હા તમને બેસો હું મારા મારના સસરા અને મારી મારના છોકરા ને તમે ચિંતા ના કરો મારા મફતલાલ આ બુવાજી છે ને પણ દીકરી માં તું તારે 17,000 સાચવ્યા કર અને બાકીનું બધું હું સંતાન માં સંભાળી લઈશ ચાલો સુંદર આપણા પર કેવા ભાગ્ય છે અરે ભાગ નથી અભાગ છે આ દુનિયાના પ્રેમ જો બાગ બગીચામાં બેસીને પ્રેમ કરે કોઈ નદી કિનારે ને પ્રેમ કરે અરે પહાડ ની ટોચ પર ચડીને કોઈ રાજમહેલ ના ઝૂલા માં ઝૂલતા ઝૂલતા પ્રેમ કરે અને આપણે દેજણા છીએ તે મસાણ ની સીતા માતા ચડીને પ્રેમ કરી છે આય બળી ગયેલા મરદાય શું વિચારતા હશે આ બંને પ્રેમીઓ જીતો જી સીતા પર ચડી ચુક્યા છે ચિતા નું લાકડું વાગ્યું આપણે સીતા માટે ચડ્યા નથી આપણને ચડાવવામાં આવ્યા છે આપણા સ્મશાન પ્રેમ પ્રયોગ ને આજે 10 દિવસ પૂરા થાય છે મને લાગે છે કે ઓલો મફતિયો ને આવી ચડે અરે દાનો નો વિચાર કરો એટલે હાજર આજે પેલો આવી રહ્યો છે છુપાઈ જા અને વખત આવે એની બાયરી નું ભૂત થઈને પ્રગટ થાજે ભૂતડી થઈને પ્રગટ થાજે દાદા જલ્દી છુપાઈ લે જય ભૈરવ નો જય લંગર નો જય દિગંબર નો જય કાલી જય ભૈરવ નાથ પ્રેમનાથ ભૂતનાથ બોલ દિવાળી ના બદલે તો મારો દિવાળો નીકળી ગયો 11 દિવસ ને બદલે 10મા દિવસે આવીને ટપજો આવું જ પડે ને મહારાજ અમારી મરેલી બાયડી અને આ મરેલો બાપ બે ભૂત છે ને મને વહી ગયા છે મારો છુટકારો પડાવો પણ તું જીવતો છો કે મરેલો હું તો જીવતો છું જીવતો છો તારે ક્યારે છુટકારો થશે હું જાણું છે
जय महाकाली। बाएं हाथ बजाए काली, तेरा वचन न जाए खाली। जय महाकाली बोल, ओ जय महाकाली बोल। બધી મુયેલા બધા જ મરદા હડતાલ ઉપર ઉતરી ગયા છે, હડતાલ ઉપર, હા, અને અહીં દટાયેલા બધા જ મરદા સામૂહિક રજા માટે ઉતરી ગયા છે। નવનાથ, હા બોલો। એકનાથ, મહાનમાં રજાઓ એ પડ્યા છે। અરે ભાઈ, અહીનું કામકાજ કચેરી ની જેમ ચાલે છે, મરદા પણ રજા માટે ઉતરે છે। મારા ગમે એમ થાય, પણ મારું કામ કરી દો। તમારું કામ કરી દઉં, તમે સીધી રીતે નહીં જાઓ, તો તમને આડી રીતે મોકલવા પડશે। ચંદકે 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 પરત જાઓ, અને આ માથે પડેલ મફતલા ની શાન ઠેકાણે લાવો। જય ચંદકે, જય ચંદકે। કરે છે ગોગા? હા દેવરા, વિજયસિંહે રત્નને મહેલમાં પૂરી દીધી છે, અને રતનપુરમાં ઝાપટો વછાડી દીધો છે। શિકર નહીં, પ્રેમ કોઈનો બાંધ્યો બંધાતો નથી। પણ ભેરુ, તારે મારું એક કામ કરવું પડશે। અરે બોલ, હુકમ કર, તારે માટે તું જે તે કરવા તૈયાર છું, આ જાન હાજર છે, બોલ। સાંભળ, અરે એ તો આમ થઈ જાય, માહિતગાર ભગવાન આપણા ભેગો છે। હા જલ્દી બોલ, જરા ઉતાવળ માં છું ભાઈ। મને બધી વાત ની ખબર છે, પણ ઓછી મારી વાત સમજ। જો તારે લગ્ન ની રાતે રત્નાબાને કોઈ પણ ભોગે ભગાડી મૂકવાના છે। કેવી રીતે ભગાડી મૂકું? ઓહો, ભગાડવાના બાના ની ભાઈ ને શું ખોટ, શણગાર સજાવતી વખતે ભગાડી મૂકજે। પણ એમાં મારા જીવ નો ભોગ છે। બસ ને, બસ ને, શું છે? તારા ને રત્નાબેના માટે આ કામ પૂરું પાડવાની કોશિશ કરી। કોશિશ કઈ, કોઈ નહીં, પાકું કરજે, અને મારો ભાગીદાર ભગવાન તારા ઋણા ને આંચ નહીં આવવા દે। નહીં ભૂલીશ, એ ભગવાન આ પગારનારી વિચારીને મારાથી ન ભૂલાડશો, ચાહે ભાગીદાર ભગવાન છે। આ જગત માં તમારાથી બીજો કોઈ ભોળો દેવ નથી। તમે ભોળા અને હું ભોળો, એટલે મને થયું કે આપણે બે ભોળા ને ભળશે, અને એટલે જ આ વાત કરું છું કે વિષ્ણુ ભગવાને માણસ ને પેટ લઈને માણસ નું ભારે ભૂંડું કર્યું છે। અરે ભર ભલા ને આ પેટ ભરવા માટે શું શું કરવું પડે છે? આ મને જોડી, આજ સુધી હું ગોળ પદું કરતો હતો, હવેથી ધંધો બદલીને જ્યોતિષ જોઉં છું। સાચું ખોટું તારે ભરોસે બોલી નાખું છું, એટલે મારા ધંધાના પાપ પુણ્ય નો અડધો ભાગીદાર તું, એ જ પ્રમાણે આ ધંધામાં મને મળતા દાન દક્ષિણાનો પણ અડધો ભાગીદાર તું। આજથી તારીને મારી ભાગીદારી ચાલુ। બોલો, ભાગીદારી વાળા ભગવાન ભોળાનાથ નો જય મહાદેવ હર। તો હરા થઈ છે, એટલે બદલે બબે કુમારી કા મહાદેવ હર। હું બાઈ નથી, હું તો હજી બાળ કુંવારી કન્યા છું, બાળ કુંવારી। તમે કેવી કન્યા છો એ વાત આ જોશી ગોગારામ બરાબર જાણે છે, અને કુંવારી કન્યા શું માંગવા આવે એ વાત પણ આ જોશી ગોગારામ બરાબર જાણે છે। પણ મેં તો તમારી પાસે માંગ્યું છે। અરે શું મહાન, મને જવ ગ્રહ ના ભૂકા બોલાવીને તારા ઢોલ નગારા વગડાવી દઉં, મનમાં ભરથાર ભટકાવી દઉં, અરે પ્રીતમજી નો પ્યાર તો મારી દઉં। ઓહો, લાવ તારો હાથ, ઓહો ટાટો બોલ છે, ગરમ કરવો પડશે, પગ બતાવી તો જરા ઊંચો કરીને દેખાડવો પડશે, બાકી હાથ અને પગ બંને બતાવશો તો તમારા પ્રારબ્ધ પલટી નાખી। ગોળ મહારાજ, અત્યારે વખત નથી। જાણું છું, અત્યારે તમે વકીલ ચંદ ની વિકૃત દશામાં જોઈ રહ્યા છો, પરંતુ માર્ગમાં આવનાર મુસીબત અને વિતમણા ની તમને ખબર નથી, સંભાળજો। ગોળ મહારાજ, તમે શીખો, અને પછી હું તમને કહું, અરે સંભાળજો, રોકાઈ જાઓ, સોંપી જાઓ, આ તો આવી કઈ ને ગઈ। એ ભગવાન, તમને આમ ઘરાક ભાગી જશે તો ભાઈ તારે મારી ભાગીદારી નું શું થશે? એ ભગવાન, તારી ને મારી ભાગીદારી ને ભૂકા પડી જશે, મારું તો છે, પણ તારા આ દીવામાં તેલ કોણ બોલશે? એ ભાગીદાર ભગવાન, આપણી ભાગીદારી ના ભૂકા પડી જશે, તું કઈ એવું કહ કે આપણો આ ભાગીદારી નો ધંધો ધરખમ ભરપૂર હાલે। મારા ભાગીદાર ભગવાન,